ધોરણ બાર કોમર્સનું પરિણામ જાહેર થતાં અમદાવાદની સુપર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સારા માર્ક સાથે ઉત્તીર્ણ થતાં સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સાથે તેના માતા પિતા પણ હાજર રહ્યા હતા સુપર હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરનાર અને સારા માર્ક સાથે પાસ થનાર વિદ્યાર્થીઓમાં કાનાણી રાહુલ નામના વિદ્યાર્થીએ સમાજમાં ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું રાહુલના પિતાજી હયાત ના હોવાના કારણે રાહુલને ઘણી મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે તેમ છતાં રાહુલે પોતાની લગ્ન અને ધગસના કારણે ધોરણ બાર કોમર્સમાં સારું પરિણામ મેળવી તેના માતા પિતા અને સ્કૂલનું નામ રોશન કર્યું હતું જેથી સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા રાહુલનું મોઢું મીઠું કરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ એક બે અને ત્રણ નંબરે પાસ થનાર તમામ ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવ્યું હતું આમાં તો પહેલાં છે ને ફૂલ સપોર્ટ તો અમારા સાહેબનો છે સ્કૂલના સાહેબો અને ટ્યુશનના રાજુભાઈ સાહેબ એ બધાનો સપોર્ટ હતો સાથે ફ્રેન્ડના સપ્રેન્ડનો સપોર્ટ હતો ઘરનું ફેમિલીનો સપોર્ટ હતો અને પહેલાં તો મને આવું એક્સપેક્ટેશન નહોતું કે આવું રિઝલ્ટ આવશે મારું પણ બારમાં મહેનત કરી ખરેખર અને ના કે બતાવી દીધું કે ઘરને કે ના રિઝલ્ટ એટલે છે આ વખતે આજ તો બહુ ખુશ છીએ મારી ફેમિલી પણ બહુ ખુશ છે પહેલી વખત આવું રિઝલ્ટ આવ્યું છે એટલે સવારના બધા ખુશ છે બહુ આગળ સીએ સીએ નું કરીશ ખરેખર જવાબદારી મારા ઉપર આવેલી છે પણ ઘરનું મારું બેન સંભાળે છે બધું એટલે એટલે જવાબદારી નિભાવવા માટે આપણે થોડુંક તો આગળ વધવું પડે એમ રિઝલ્ટ કીધું વધારે લાવવું પડશે આ વખતે અને ઘરે દેખાડવું પડશે ખરેખર તો જ આપણે આગળ વધી શકીએ એના પપ્પાનો નથી એનો બટન ટાંકીને મેં ભણાયા છોકરાને અને મજૂરી બટન ની ટાંકો હું ને દસ નવમાં દસમા ધોરણમાં હતા અત્યારે તો બહુ ખુશ છું મારી બેબી એક નાની રહી એ મહેંદી પાડીને અમને ખબર પીવરા ફીનું ભરવાનું કરે ત્રણ વર્ષથી આ પાસાથી આવી સારું ભણે એની ઉપર વધારે આજે ધોરણ બારના બોર્ડનું પરિણામ આવ્યું છે અને મારી શાળાનું પરિણામ ચોરાણું ટકા આવેલું છે અને એમાં એ વનમાં ત્રણ વિદ્યાર્થીઓ આવેલા છે એમાં પ્રથમ નંબરમાં ગાજીપરા બ્રિજેસ છે એને બાણું પોઈન્ટ તેતાલીસ ટકા આવ્યા છે બીજા નંબરમાં શા હર્ષ છે એને બાણું પોઈન્ટ પિસ્તાળીસ બાણું પોઈન્ટ બેતાળીસ ટકા આવ્યા છે અને હમણાં હાલ જે વાત કરી તે કાણાની રાહુલ એને પણ નેવું પોઈન્ટ સુડતાળીસ ટકા આવેલા છે એટલે મને આનંદ છે ખાસ તો એ કે આ જે શાળા છે એ મધ્યમ વર્ગના લોકો અહીંયા રહે છે અને ગ્રાન્ટેડ શાળા છે અને બિલકુલ ગવર્મેન્ટના નિયમ પ્રમાણે ફી લઈને અમારી શાળા આટલું સરસ પરિણામ આપે છે કે જેથી કરીને એમને નોન ગ્રાન્ટેડની ફી ભરવામાંથી મુક્તિ મળે અને શાળાના તમામ શિક્ષક મિત્રો પણ બહુ સહકાર આપે છે અને ખાસ કરીને શાળાના ટ્રસ્ટી શ્રી રાજુભાઈ છે એ પણ પોતે વ્યક્તિગત ધ્યાન રાખીને આ શાળાના વિદ્યાર્થીઓનું પરિણામ બહુ સારું આવે એવા સતત પ્રયત્નો કરતા રહે છે આ અત્રે તમામ શાળાના મારા વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મને પણ ખૂબ આનંદ છે ખાસ કરીને રાહુલ કાણાનીનું ધોરણ દસનું પરિણામ ચુમ્મોતેર ટકા હતું ઓછું હતું શરૂઆતમાંથી જ અમે જ્યારે જાણ્યું કે એના પપ્પા નથી તો એને હું વ્યક્તિગત રીતે અને અમારા રાજુભાઈ પણ વ્યક્તિગત રીતે એને સારું પરિણામ આવે એના સતત અમે પ્રયત્નો કરતા હતા સ્કૂલની ફી અમે એની લીધી નથી અને વ્યક્તિગત ધ્યાન રાખીને આ તમામે તમામ વિદ્યાર્થીઓ પણ એને ખાસ કે પપ્પા નથી તો એની પોતાની શું જવાબદારી છે ભવિષ્યમાં એની મમ્મીને સુખી કઈ રીતે કરે એને સતત પ્રોત્સાહિત કરીને એનું પરિણામ સુધારવા માટેના પ્રયત્નો કર્યા છે અને એ અમારા પ્રયત્નોમાં એ બિલકુલ સફળ રહ્યો છે ખરેખર એને અમે અભિનંદનને પાત્ર છીએ બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ